गुजरात में आज रोज पड़ेला मावठाना कारणे खेडूतोना महामूला पाक ने व्यापक नुकसान की भीति सेवाई रही है। सूरतना इच्छापोर भाटा विस्तार में हजारों हेक्टर में उभा पाक ने व्यापक नुकसान थता खेडूतोनी आंखों भराई आवी छे। मात्र इच्छापोर भाटा विस्तार ज नहीं परंतु गामडाओमां पण खेतीना उभा पाकने मोटू नुकसान थता खेडूतोए माथे हाथ दई रोवानो वारो आव्यो छे। कुदरतना आ कहर सामे लाचार खेडूतो सरकार पासे वळतरनी आशा अपेक्षा सेवी ईठा छे। राज्यमां पड़ी रहेलो कमोसमी वरसाद खेडूतो माटे आफतनो कहर बनीने आव्यो छे। सूरत सहित दक्षिण गुजरातमां आज रोज पड़ेला कमोसमी वरसादे भारे नुकसानी वेठी छे, जेमां खेतीना उभा पाकने व्यापक नुकसान थता खेडूतोए माथे हाथ दई रोवानो वारो आव्यो छे। सूरतना इच्छापोर रोड पर आवेला भाठा गाममां उषाबेन दीपकभाई पटेलनुं खेतर आवेलुं छे। खेतरमां पापड़ी गवार तुवेर सहित रींगणना उभा पाकने गतरोज पड़ेला कमोसमी वरसादने कारणे मोटू नुकसान थयुं छे। खेतरमां उभा पाकने नुकसान थता खेडूतोनी आंखो भराई आवी छे। જયેશ પટેલ ખેડૂત આગેવાન, સમગ્ર ગુજરાતમાં જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોના આંખોમાં આંસુ આવ્યા છે અને મોસમ વિભાગનું જે અનુમાન હતું એ જ પ્રમાણે માવઠુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાની જે વકી હતી એ પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં પણ તમે જોવો તો 2-2.5 ઇંચથી પણ વધારે વરસાદની જે રીતે અનુમાનો પ્રમાણે વરસાદ થયો છે એને કારણે ખેતી પાકોમાં પારાવાર નુકસાન થયું છે। ખાસ કરીને ડાંગર કપાઈ ગયા પછી જે પરાળ છે ઘાસચારા માટે ઉપયોગ કરે છે લગભગ 20-25 હજાર એકરમાં ડાંગર આજે ખેતરમાં ભીંજાઈ ગયું છે એટલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી છે, લગભગ 14-15 સુગર મિલો જે ક્રશિંગ કરી રહી હતી, જે રીતે વરસાદ થયો છે એટલે સ્વાભાવિક છે કે 4-5 દિવસ આ ક્રશિંગ પણ બંધ થવાનું છે અને સાથે સાથે અમારા શ્રમયોગી જે અમારા કામદારો છે શેરડી કટિંગના એને ભારે અસર થઈ છે। સાથે સાથે કપાસના પાકને પણ ભારે અસર થઈ છે, તુવેર અને ખાસ કરીને ફૂલતી જે પોંક છે જે વાની છે એને પણ ભારે નુકસાન થયું છે। અને આવું જ્યારે નુકસાન થતું માવઠું થતું હોય છે ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સર્વે કરીને સરકાર મદદ કરતી હોય છે। અગાઉ પણ કરોડો રૂપિયાની મદદ ખેડૂતોને થઈ છે એટલે ચોક્કસ આશા છે કે આવનાર દિવસોમાં પણ ખેડૂતોને મદદ થશે, તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને જે વેદના છે એ સરકાર સ્વીકારે અને મદદ કરે એવી અમારી લાગણી છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।